મિત્રો જીપીએસસી સોલ્યુશનમાં આપનું સ્વાગત છે તાજેતરમાં ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા મુખ્ય સેવિકાની જે ભરતી બહાર પાડવામાં આવેલી છે તો આપણે મુખ્ય સેવિકાની ઉપયોગી યોજના જનની સુરક્ષા યોજના આપણે આ વિડિયોમાં જોઈએ જનની સુરક્ષા યોજના તો જનની સુરક્ષા યોજનાનો પ્રારંભ આપણે બાર એપ્રિલ બે હજાર પાંચના રોજ થયો હતો જનની સુરક્ષા યોજનાનો ઉદ્દેશ શું હતો તે ગર્ભવતી મહિલાને સુરક્ષિત પ્રસૂતિ સુવિધાઓ પૂરી પાડવી અને ગરીબ ગર્ભવતી મહિલાઓને સંસ્થાગત પ્ર પ્રસૂતિની સુવિધા પૂરી પાડવી એનો ઉદ્દેશ હતો સો ટકા કેન્દ્ર પુરસ્કૃત યોજના બધા રાજ્યો અને સંઘ પ્રદેશોમાં અમલી છે કે આ યોજના છે એ બધી કેન્દ્રમાં રાજ્યમાં અને અને સંઘ પ્રદેશોમાં બધે જગ્યાએ અમલી છે અને આ સુરક્ષિત પ્રસૂતિ સુવિધાઓ પૂરી પાડવા માટે જનની સુરક્ષા યોજના હતી આ યોજના લાભાર્થીની પાત્રતા શું છે કઈ રીતે આ યોજના તમે પ્રાપ્ત કરી શકો તો આ યોજના ગરીબી રેખા હેઠળ જીવતા બીપીએલ કાર્ડ ધરાવતા બિલો પોવર્ટી લાઇન કાર્ડ ધરાવતી કુટુંબની પ્રસુતા બહેનો અથવા અનુસૂચિત જાતિ અને જનજાતિના કુટુંબના તમામ પ્રસુતા બહેનોને લાભ આપવામાં આવશે અને જે લાભાર્થી પાસે બીપીએલ કાર્ડ ઉપલબ્ધ ના હોય તો તે તેમના વિસ્તારના તલાટીકામ મંત્રી સર સરપંચ અને મામલતદારના મુખ્ય અધિકારીઓ પાસેથી આવકનું પ્રમાણપત્ર મેળવવાનું રહેશે જે કોઈ એવી મહિલાઓ છે જે બીપીએલ કાર્ડ ધરાવે છે તો તેમને આ લાભ મળશે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકોને કુટુંબની તમામ પ્રસૂતા બહેનોને આ લાભ મળશે અને જે પાસે જે કોઈ પાસે બીપીએલ કાર્ડ ના હોય તો એવો લોકો તલાટીકમ મંત્રી સરપંચ અને મામલતદાર અથવા મુખ્ય અધિકારી પાસે આવકનું પ્રમાણપત્ર મેળવવાનું રહેશે આ યોજના અંતર્ગત સહાય શું કરે છે સરકાર આપણને આ યોજના હેઠળ લાભાર્થીને સાતસો રૂપિયા ગ્રામ્ય વિસ્તારમાં તેમજ છસો રૂપિયા શહેરી વિસ્તારમાં પોષણયુક્ત ખોરાક પ્રસૂતિ સમયે થતો દવાનો ખર્ચ અન્ય કોઈ પણ ખર્ચ પહોંચી વળવા માટે સગર્ભાવસ્થામાં છેલ્લા ત્રણ મહિનામાં સમયગાળામાં ચૂકવવામાં આવે છે જનની સુરક્ષા યોજનામાં તો આ યોજનામાં ગામડાના જે લોક વિસ્તારના કુટુંબી મહિલા હોય તો તેને સાતસો રૂપિયા અને શહેરમાં જે કોઈ હોય એને છસો રૂપિયા અને પોષણયુક્ત ખોરાક આપવામાં આવશે અને પ્રસૂતિનો જે પણ ખર્ચ થાય દવાઓનો કે જે પણ ખર્ચ એ બધા માટે ત્રણ મહિનાના સમયગાળામાં સુધીમાં આપવામાં આવશે આ યોજના તમારે મેળવવી હોય તો એ માટેની પદ્ધતિ શું છે તો આ યોજના અંતર્ગત સહાય માટે સ્ત્રી આરોગ્ય કાર્યકર પાસે ફોર્મ ભરવાનું રહેશે અથવા તો બીપીએલ કાર્ડ અથવા તો આવકનો પુરાવો લાવવાનો રહેશે કે આ યોજના અંતર્ગત તમારે કોઈ સ્ત્રી કાર્યકર હોય એવા તેની પાસે સહાય માટે ફોર્મ ભરવાનું રહેશે અથવા તમારી પાસે જો બીપીએલ કાર્ડ હોય તો તમે આ યોજના મેળવી શકો છો બીપીએલ કાર્ડ ના હોય તો તમારી પાસે આવકનો પુરાવો હોય તો પણ તમે આ યોજનાનો લાભ મેળવી શકો છો આ યોજનાનો લાભ ક્યાંથી મળશે તમને તો આ યોજનામાં સ્ત્રી આરોગ્ય કેન્દ્ર જે આપ આપના વિસ્તારમાં હોય સ્ત્રી આરોગ્ય કાર્યકરના દ્વારા આ લાભ આપણને મળવામાં આવશે કે આ સ્ત્રી આરોગ્ય કાર્યકર દ્વારા આ લાભ પ્રાપ્ત થશે થેન્ક યુ મિત્રો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો વધુમાં વધુ શેર કરો અને અમારે ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો